ગુજરાતમાંથી વિદેશ જવાનું ચલણ વધી રહ્યું છે અને તેમાં પણ અમેરિકા ગુજરાતીઓ માટે હોટ ફેવરિટ છે। અમેરિકાનું ઘેલું એટલું તો લાગ્યું કે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે તૈયાર થઈ જાય છે। વળી કેનેડાથી અમેરિકા મોકલવા માટે માનવ તસ્કરીના અનેક બનાવ પણ સામે આવ્યા છે। પણ તાજેતરની જે ઘટના સામે આવી છે તે જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઈ જશે। મહેસાણા જિલ્લામાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ જ કારણ છે મહેસાણાના યુવાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। કેનેડાથી અમેરિકા નદી માર્ગે જતા ચાર યુવાનોની બોટ ડૂબી અને જીવ જોખમમાં મૂક્યો। જોકે અમેરિકી પોલીસે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું, જોકે પોલીસે તપાસ કરતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। અમેરિકા જવા માટે આઇલ્સની પરીક્ષા આપવી પડે છે, જોકે આ વિદ્યાર્થીઓ પાસે આઇલ્સના 8 બેન્ડના સર્ટિફિકેટ મળી આવ્યા હતા, જેથી અમેરિકાની પોલીસે ચારે વિદ્યાર્થીને કોર્ટમાં હાજર કરતા ભાંડો ફૂટી ગયો હતો। કેમ કે ચારે વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા જ નહોતું આવડતું, જેથી અમેરિકન એમ્બેસીએ મુંબઈની એમ્બેસીને જાણ કરતા મામલો મહેસાણા પોલીસ સુધી પહોંચ્યો। તપાસમાં ચારે વિદ્યાર્થી માકણજ, ધામણવા, રામનગર અને સાંગળપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। નવસારી ખાતે લોકોની એક્ઝામ થઈ હતી 25 સપ્ટેમ્બર 2021 રોજ, એ ત્યાં આગળ તપાસ કરવામાં આવી। ત્યાં આગળ જેના ફેકલ્ટીના સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યા, ફેકલ્ટીઓ જણાવે છે કે ભાઈ અમુક સ્ટુડન્ટ એવા હોય છે કે જે આગળનું જે સપ્લિમેન્ટરી આપવામાં આવે છે લોકોને, એ સપ્લિમેન્ટરીમાં જે આગળનું જે વ્યવસ્થિત ભરી દેવાનું અને પછીનું જે સપ્લિમેન્ટરી જે છે એમાં તમારે લીટા કરી દેવાનું, તમારે જે કંઈ આપવું હોય તમારે લખી દેવાનું અને પાસ થઈ શકે નહીં, આવી હકીકત અમારા ધ્યાન પર આવી છે। પોલીસ તપાસમાં બે સગા ભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીગર પટેલ અને ચેતન પટેલ નામના એજન્ટનું નામ ખુલ્યું છે। આ બંને એજન્ટ મહેસાણા જીઆઈડીસીમાં નીલમ સિરામિકની ઓફિસમાં બેસીને કામ કરતા હોવાનું સામે આવ્યું। જોકે બીટીવીની ટીમ જ્યારે નીલમ સિરામિકમાં ગયા ત્યારે કંપનીના માલિક મહેશ પટેલે બંને એજન્ટને ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું। આ ભાઈ કોઈને ઓળખતો નહીં અને અમારું નામ ખોટું આપ્યું એટલે હવે પોલીસમાં જાણ કરશું અમે। ઠોઠ વિદ્યાર્થીઓને અંગ્રેજી આવડતું ન હોવા છતાં આઇલ્સની પરીક્ષામાં 8 બેન્ડ આપવામાં આવ્યા છે। આ વિદ્યાર્થીઓ અહીં તો પાસ થઈ ગયા પણ વિદેશમાં પોલીસના હાથે ઝડપાઈ જતા ઠોઠ સાબિત થયા, અંગ્રેજી બોલી ન શકતા ભાંડો ફૂટી ગયો। આ મામલે પોલીસે અમિત ચૌધરી નામના એજન્ટની પૂછપરછ હાથ ધરી હતી। જોકે આ કેસમાં મોટા માથાઓની સંડોવણી પણ ખુલી શકે છે, તો આ કેસમાં નવસારીની હોટેલ ફનનું નામ પણ ખુલ્યું છે। અહીં પ્લાનેટ એજ્યુકેશન દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે એસઓજીની ટીમે હોટલમાં દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી। બીટીએસ કા જો એક્ઝામ હોતા હો હમારી વેન્યુ પે હોતા હૈ, જિનકા હમારે સાથ જો એન્યુઅલ ટાઈપ હૈ પ્લાનેટ એજ્યુકેશન કે સાથ મેં, તો વો હમે મેલ પર બુકિંગ ડાલતે હૈ, હમ ઉનકો હોલ ચાહિયે તો હોલ પ્રોવાઇડ કરતે હૈ, ઓર સ્પીકિંગ કા જો ચલતા હૈ વો રૂમ મેં ચલતા હૈ, હમ રૂમ દેતે હૈ। ઇસકે અલાવા જો ઇનકે કન્ડિડેટ હૈ વો રૂમ લેતે હૈ, હમ ઉનકી આઈડી લેતે હૈ, ઓર દૂસરા હૈ જો હોલ મેં એક્ઝામ હોતા હૈ સર ઉનકા હમ કોઈ આઈડી વગેરે લેતે નહીં હૈ, ક્યોંકિ વો લોગ આતે હૈ એક્ઝામ દેતે હૈ ઓર ચલે જાતે હૈ, ઉનકી આઈડી પ્લાનેટ એજ્યુકેશન લેતી હૈ, ક્યોંકિ વો પાસપોર્ટ વગેરે લેકર હી વો ઉનકો કરતી હૈ, ઉનકો ભી હમને બતાયા, ક્યોંકિ એસઓજી હી કેમેરે કા કિતના મહિને કા ચાહિયે વહી બતાતી હૈ, હમને ઉનકો બતાયા, વો સંતુષ્ટ ભી હુએ, ઉનકો જો જો ભી ચાહિયે થા હમને સબ કુછ ઉનકો દેકે પૂરી તરીકે સે હમને ઉનકા કોઓપરેટ ભી કિયા। તો આઇલ્સ બેન્ડ માટે પરીક્ષા લેતી અમદાવાદની પ્લાનેટ એજ્યુકેશન પણ હવે વિવાદમાં સપડાઈ છે। 8 બેન્ડના આધારે કેનેડાથી અમેરિકા પહોંચેલા મહેસાણાના ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વિશ પટેલ અને સાવદ પટેલ અમેરિકામાં કાયદાની ચુંગાલમાં ફસાયા છે, ત્યારે ગુજરાતની સાથે મહેસાણામાં બોગસ બેન્ડના આધારે કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે અને કોણ કોણ સામેલ છે તે મુદ્દે આગામી સમયમાં પર્દાફાશ થાય તો કોઈ નવાઈ નહીં। સાથે સાથે જે અમિત ચૌધરી નામના એક વ્યક્તિનું પણ આ કૌભાંડમાં સંડોવણી બહાર આવી રહી છે। અલબત્ત પોલીસ દ્વારા હાલમાં અમિત ચૌધરીને એક ભાજપના મોટા ગજાના નેતાને ભલામણથી જવા દેવાયો છે, પરંતુ આ કેસમાં હવે મોટો ખુલાસો એ થયો છે કે જે એજન્ટોની પૂછપરછ કરવામાં આવી હતી તેમના દ્વારા જે સરનામું આપવામાં આવ્યું હતું એ સરનામું ખોટું નીકળ્યું છે, ત્યારે હવે પોલીસ હવે આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। કમલેશ રાવલ, વીટીવી, મહેસાણા।